તો બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. અને આ કોન્ક્લેવમાં સૌ કોઈની નજર છે કે ભાઈ હવે કયા વ્યક્તિ આવશે અને કોની સાથે કેવા પ્રકારની ચર્ચા થવા. ઉત્તર ગુજરાત અને આ ઉત્તર ગુજરાત એટલે પશુપાલન, શૈક્ષણિક વિસ્તાર અને તેની સાથોસાથ અહીં રાજકીય આ લેબોરેટરી પણ કહેવાય છે. એટલે તમામે તમામ વ્યક્તિ સાથે આપણે મળી રહ્યા છે, પરંતુ હવે વાત છે અહીંના ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરવાની, તેઓના પ્રશ્નો અને વિકાસ વિશે જેવું માની રહ્યા છે તેઓની વાત કરવાની. પરંતુ આ ઉદ્યોગપતિ કોણ છે તેની ઉપર આપણે એક નજર કરી લઈએ. ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. વાયબ્રન્ટ ગુજરાતની ભવ્ય સફળતા બાદ ગુજરાત ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. વાયબ્રન્ટ ગુજરાતની ભવ્ય સફળતા બાદ ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ પણ વધ્યું છે, ત્યારે ઉત્તર ગુજરાત ઔદ્યોગિક દ્રષ્ટિએ કેટલું હરણફાળ ભરી રહ્યું છે અને દેશની પ્રગતિમાં કેટલો સિંહફાળો આપી રહ્યું છે તે જાણીશું ઉત્તર ગુજરાતને ઔદ્યોગિક દ્રષ્ટિએ વધુ સ્ટ્રોંગ કરતા ઉદ્યોગકારો પાસેથી. આનંદ પટેલ, બિલ્ડર એસોસિએશનના સંદીપ શેઠ અને ભારત ડેરીના ચેરમેન કિરીટ પટેલ પાસેથી. તો ત્રણેય મહાનુભાવ કોણ છે એનો પરિચય તો આપણે સૌ કોઈ મેળવી લીધો છે અને હવે હું આપ ત્રણેયનું ગુજરાત ફર્સ્ટના આ કોન્ક્લેવમાં આપનું સ્વાગત કરું છું. સૌથી પહેલા કિરીટભાઈ આપને પૂછવા માંગીશ કે શ્વેત ક્રાંતિનો અહીંથી ઉદય થયો છે અને ભારત ડેરી સાથે આપ જોડાયેલા છો, કેવી રીતે જુઓ છો ડેરી ઉદ્યોગ અને પશુપાલકો સાથે જોડાયેલા આ ઉદ્યોગના વિકાસને? અત્યારે બહેન જોઈએ તો ઉત્તર ગુજરાત એ પહેલેથી જ એ પશુપાલન સાથે જોડાયેલું છે અને શ્વેત ક્રાંતિ અહીંથી ખૂબ મોટું કામ થયું છે. આજે પણ એશિયા ખંડમાં સૌથી વધારે કહી શકાય કે પર ડે લગભગ 125 કરોડ લીટરથી વધારે દૂધ ઉત્તર ગુજરાતમાંથી પ્રોડ્યુસ થાય છે. એટલે ઉત્તર ગુજરાત એ તો શ્વેત ક્રાંતિ માટે પહેલેથી જ બનેલું છે અને શ્વેત ક્રાંતિ માટે અર્થાત પ્રયત્નો પણ થયા છે અને આ દૂધનો બિઝનેસ છે એ ખૂબ મોટો અને ખૂબ વિશાળ બિઝનેસ છે. આ બિઝનેસ સાથે વધુમાં વધુ લોકો જોડાઈ શકે અને સૌથી મોટી મહત્વની વાત એ છે કે ગામડામાં જે નાનામાં નાનો વર્ગ છે, ખેડૂત વર્ગ એ અને પશુપાલક વર્ગ એ આ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. તો એમના ગ્રોથ માટે આ ઉદ્યોગ જેટલો વધારે ડેવલપ થાય એટલું જ નાના લોકોનું જીવન ધોરણ ઉપર આવી શકે છે. આનંદભાઈ, પોલિટિકલ સ્ટેબિલિટી બહુ મોટો મુદ્દો હોય છે. જ્યારે ભી કોઈ ઉદ્યોગપતિને આપણો વિકાસ કરવો હોય તો પોલિટિકલ સ્ટેબિલિટી હોવી જરૂરી છે. ગુજરાતમાં એક પોલિટિકલ સ્ટેબિલિટી છે તો એનાથી કોઈ ઉદ્યોગને ફરક પડ્યો છે એવું લાગે છે આપને? 100% એ ફરક પડ્યો છે. ઉદ્યોગો માટે જ્યારે પોલિસી એકમાં એક કન્ટિન્યુટી હોય તો એ એમના માટે ખૂબ ફાયદાકારક હોય છે અને આપણે એ ગુજરાતને એક ખૂબ લાભ મળ્યો છે કે છેલ્લા લગભગ 20-25 વર્ષથી એક જ પક્ષની સરકાર હોવાથી એની પોલિસીમાં એક સતત એક કન્ટિન્યુટી મળેલી છે અને છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ તો આપણને સેન્ટ્રલ લેવલે પણ એક ખૂબ જ સ્ટેબિલિટી સાથે એક જે બહુમતી સરકાર હોવાથી એમના જે પોલિસીસ છે એમાં એક ખૂબ કન્ટિન્યુટી છે અને એના કારણે આપણે જે કંઈ ઉદ્યોગો છે એને એનો સીધો લાભ મળી રહ્યો છે. સંદીપભાઈ, રિયલ ઇસ્ટેટ સેગમેન્ટમાંથી આપ આવો છો, શું લાગે છે ઉત્તર ગુજરાતનું રિયલ ઇસ્ટેટ સેગમેન્ટ શું કહે છે અને આગામી 5 વર્ષમાં આપ આ સેક્ટરને ક્યાં જુઓ છો? ઉત્તર ગુજરાત એ ડેવલપમેન્ટમાં આપે જોયું હોય તો છેલ્લા 10 વર્ષમાં, છેલ્લા 10-15 વર્ષમાં એટલું બધું ડેવલપમેન્ટ થયું છે. મહેસાણાની વાત કરીએ તો મહેસાણા મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે, હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી આવી ગઈ છે, પાલનપુર અને પાટણ પણ એટલા જ ડેવલપ થયા છે કે એ પણ ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનશે. એટલે એવું કહી શકાય કે ઉત્તર ગુજરાતના તમામ મેજર સિટીઝ જે છે એ બધા સિટીઝનું ડેવલપમેન્ટ એટલું સુંદર થયું છે અને જે રીતે આગળ વધી રહ્યું છે કે પહેલા નાના નાના કામો માટે લોકોને મોટા સિટીમાં અમદાવાદ સુધી જવું પડતું હતું એ હવે લગભગ બંધ થઈ ગયું છે અને દરેક પ્રકારની સુવિધાઓ અહીંયા આગળ નાના શહેરોમાં મળતી થઈ ગઈ છે અને નાના શહેરોના બધા જ શહેરો હવે મોટા શહેરો થઈ ગયા છે એવું કહેવાતું થઈ ગયું છે. અને જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે રીતે વિકાસ થઈ રહ્યો છે દરેક શહેરનો રિયલ એસ્ટેટની દ્રષ્ટિએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ, સૌથી મોટી વસ્તુ છે કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય છે ત્યાં ઓટોમેટિક રિયલ એસ્ટેટ ડેવલપ થઈ જાય છે. અને
આ વખતે છેલ્લા 10 વર્ષમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકારે ફંડ ફાળવ્યું છે અને જે રીતે અહીંયા આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતું ગયું છે તે પ્રમાણે રિયલ એસ્ટેટનો ગ્રોથ હજુ આવનાર 5 વર્ષમાં ખૂબ જ વધારે થશે અને ખૂબ આગળ વધશે. અને જો સરકારનો આ નીતિ ચાલુ રહેશે કે ડેવલપમેન્ટ સતત થતું રહેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, તો આની ગતિ ઘણી બધી વધારે થશે. આપણે અત્યાર સુધી જે પ્રોગ્રેસ જોયો છે, જે વિકાસ જોયો છે, એનાથી અનેક ગણો વધારે વિકાસ આવનારા 5 થી 10 વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ. આનંદભાઈ, વાઇબ્રન્ટ ગુજરાતની જ્યાંથી શરૂઆત થઈ છે ત્યારે અનેક વિદેશી કંપનીઓ સાથે MOU પણ સાઈન થવા લાગ્યા છે અને ગુજરાતમાં એ ઔદ્યોગિક એકમોની સંખ્યા વધી છે. મહેસાણાની આપણે વાત કરીએ, ઉત્તર ગુજરાતની સમગ્ર આપણે વાત કરીએ, તો કેટલા એકમોની સ્થાપના અને કેટલો રોજગારીનો સ્ત્રોત ઉભો થઈ રહ્યો છે? જ્યારથી આ સરકારનું એક વિઝન રહ્યું છે કે આપણે મેન્યુફેક્ચરિંગ લેવલે પણ દેશને પ્રથમ હરોળમાં મૂકીએ, તો એ હિસાબે ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ કંપનીઓ આવી રહી છે. આપને એક અમારો પોતાનો દાખલો આપું તો મહેસાણામાં આજે એક યુરોપિયન કંપની એ આપણા ભારત દેશમાં સૌથી વધારે રોડ કન્સ્ટ્રક્શનના મશીન બનાવતી કંપની તરીકે એણે અહીંયા પોતાનો પ્લાન્ટ મૂકેલો છે અને એમાં એમણે ખૂબ જ રોજગારીનું સર્જન કરેલું છે. એટલે અત્યારે અને એ જ રીતે અમારો તો અનુભવ છે કે અમને છેલ્લા 5-1 વર્ષથી ફોરેન કંપનીઓને ભારતમાં સ્થાપના કરવા માટે એમના પ્લાન્ટ અહીંયા કરવા માટે અમારો સતત સંપર્ક થતો હોય છે અને એમાં ગુજરાત એક વધારાનું એક સારું ડેસ્ટિનેશન પણ ઉભરી આવ્યું છે અને એ લોકોનો પ્રેફરન્સ રહે છે કે ગુજરાતમાં જે રીતે સ્ટેબિલિટી છે, જે રીતે અવાઇલેબિલિટી છે લેબરની, એના કારણે એ એક પ્રાઇમરી ચોઇસ તરીકે આવી રહ્યું છે. કિરીટભાઈ, આપે ભારત ડેરીની સ્થાપના કરી અને એ બી ગુજરાતમાં જ્યાં ઓલરેડી પહેલાથી અમૂલ જેવી બ્રાન્ડ છે, તો આ ઉદ્યોગ સાહસિક ગુજરાતી હોય છે બધા જાણ્યું છે, પણ આટલો મોટો બ્રાન્ડ છે એના સામે આટલી મોટી બ્રાન્ડ ઉભી કરીને એમાં બી આપે સફળતા મેળવી, આ કેવી રીતે શક્ય થયું? જ્યારે આ બ્રાન્ડ આપ કરતા હતા ત્યારે આપને એ વાતનો ડર નહોતો લાગ્યો કે મારે બ્રાન્ડનું શું થશે જો અમૂલ જેવી બ્રાન્ડ મારા સામે છે? સાહેબજી, તમારી વાત ખૂબ સાચી છે. જ્યારે શરૂઆત મેં ડેરી બનાવવાનો વિચાર કર્યો પહેલી વખતે, કારણ કે હું મારી કારકિર્દી બહુ નાની જગ્યાથી શરૂઆત કરી, સાયકલ ઉપર દૂધ વેચતો હતો ત્યાંથી શરૂઆત કરી, અને શરૂઆત કરી ત્યારે ડેરી બનાવવાનો પહેલી વખત વિચાર આવ્યો ત્યારે મોટા મોટા કન્સલ્ટન્ટ લોકોએ મને કહ્યું હતું કે ડેરી ઉદ્યોગમાં સફળતા મેળવી શકાય છે, અશક્ય છે, કઠિન નહીં અશક્ય છે. પણ મારા મનમાં પહેલેથી એક જનુન હતું કે અશક્ય વાત કોઈ નથી, એમ કઠિન હોઈ શકે છે અને કઠિન વાતને તો ઉપાડવી જ પડે. બીજી ઘણી બધી વાતો એવી હતી કે ગુજરાતના ખેડૂત જીવન જો ઉપર લાવવું હોય તો કોઓપરેટિવ સેક્ટરે ખૂબ સારું કામ ચાલે છે, હું એમના કામને ખરેખર બિરદાવું છું. ડૉક્ટર કુરિયન સાહેબે ખૂબ સારું કર્યું છે, પણ એની અંદર પણ ઘણી ઉદ્યોગ લાગી છે. જો સમય જતો ફક્ત કોઓપરેટિવ સેક્ટર ઉપર સમાજ નિર્ભર રહે છે અને પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ બ્રાન્ડ કોઈ સાહસ કરીને ઉપર નહીં આવે, તો આજે ને તો કાલે ખેડૂતોનું શોષણ થવાનું જ છે, એ 100% છે. તો પ્રાઇવેટ સેક્ટરમાં પણ કોઈએ સાહસ કરવું જોઈએ. એટલે મેં પણ વિચાર્યું કે એનીવે સખત મહેનત પડશે, ખૂબ અગવડ પણ પડશે, છતાં પણ મહેનત કરીને પણ દૂધના ધંધામાં આગળ વધવું છે. પણ મહેનત કરી છે તો તક મોટી છે, કારણ કે આટલો મોટો આપણો વિશાળ દેશ છે, ગુજરાતની 6 કરોડથી વધારે પ્રજા છે, આમ જોઈએ તો દેશભરની અંદર 150 કરોડથી વધારે લોકો છે, તો એની અંદર આપણું દૂધનું માર્કેટ એ બહુ જ નાનું છે. હજી પણ ખૂબ મહેનત કરીએ તો અમૂલ કરતાં પણ ઘણી મોટી બ્રાન્ડ બની શકે છે પ્રાઇવેટમાં, અશક્ય નથી. એમ મહેનત કરવા વાળા માણસને કોઈ વાત અશક્ય હોય હું માનતો નથી. એમ આપને સફળતા કેવી મળી? આ કેટલા વર્ષથી આપનું આ ચાલે છે અને ખરેખર માર્કેટમાં ઇસ્ટેબ્લિશ આપ કરી શકીએ આપના બ્રાન્ડને? હું 2010થી શરૂઆત કરી હતી. જ્યારે શરૂઆત કરી ત્યારે બહુ જ નાના પાયા પર શરૂઆત હતી, કારણ કે હું ફાઇનાન્શિયલ કોઈ ઉદ્યોગપતિ હતો નહીં એમ, અને બહુ જ નાની શરૂઆત કરી એમ. પણ શરૂઆત કરતાં ધીમે ધીમે જોઈએ તો અત્યારે ગુજરાતની પ્રાઇવેટ સેક્ટરમાં સૌથી મોટી બ્રાન્ડ મારી બ્રાન્ડ છે અને સૌથી મોટી ડેરી મારી ડેરી છે, કે જે ડેરીમાં 30 ટનથી વધારે પાવડર રોજનું ઉત્પાદન કરી શકીએ છીએ અને 5 લાખ કરતાં વધારે દૂધ પર ડે અમે લઈએ છીએ. તો શરૂઆત નાની કરી હતી, એમ કહેવાય કે શરૂઆતમાં પહેલો જ્યારે 10,000 લિટરનો પ્લાન્ટ મેં નાખવાની શરૂઆત કરી ત્યારે લોકો કહે કે 10,000 લિટર દૂધ પ્રાઇવેટમાં ભેગું કરવું અને 10,000 દૂધ વેચવું એ ચણા લોઢાના ચણા ચાવા બરાબર છે. આજે મને 5 લાખ લિટર દૂધ વેચવામાં પણ અગવડ નથી પડતી,
અને થઈ શકે છે. આ પ્રોડક્શન અને મહેનત કરીએ તો 100% સમાજમાં ઓપોર્ચ્યુનિટી છે. અને બીજું, તમારા માધ્યમ દ્વારા હું આજે દેશના યુવાનોને કહેવા માંગુ છું કે આપણે એક સંકુચિત મગજમાંથી રહીએ છીએ, ખૂબ આપણા ગુજરાતના લોકોમાં સાહસ ખૂબ ભરેલું છે. અને લોકોને એક જ દે છે કે હું બીએડ કરી દઉં, બીકામ કરી દઉં, યા તો કંઈ બીજી આગળ પરીક્ષા આપું. સારામાં સારું ભણવું જોઈએ, સારી સારી કારકિર્દી મેળવવી જોઈએ. પણ કારકિર્દી મેળવ્યા પછી જે નોકરી જ કરવી અને નોકરીની પાછળ જ પડવું, એના કરતા કે નાનો મોટો પણ જો ઉદ્યોગ કરીશું તો આપણે 2-5 લોકોને આપણે રોજીરોટી આપી શકીશું. અને દેશ હંમેશા ઉદ્યોગોથી જ આગળ વધે છે. આજે આપણા માધ્યમ દ્વારા મારે કોઈ રાજકીય ચર્ચા નથી કરવી, પણ એક વાત તો કહેવી છે કે દેશના ઘણા મહાનુભાવ એવા છે, એ લોકો કહે છે કે મોદી સાહેબ અમુક ઉદ્યોગકારોને મદદ કરે છે, પણ હું સાચી લોકોને કહું છું, જો ઉદ્યોગકારોને સારામાં સારી મદદ સરકાર કરશે તો જ દેશ પ્રગતિ કરી શકશે. અને મોદી સાહેબનું વિઝન એ બાબતમાં ક્લિયર છે. અને મોદી સાહેબે જે દિવસથી શાસન સંભાળ્યું છે તે દિવસથી નાના મોટા બધા જ ઉદ્યોગકારોને મદદ મળી છે. એવું નથી કે 1-2 લોકોને મળી, બધા જ ઉદ્યોગકારીઓને ખૂબ સાથ સહકાર મળ્યો છે. અને એના કારણે ગુજરાતમાં તો બધા જ ઉદ્યોગો ડેવલપ થયા છે. પણ આજે છેલ્લા 10 વર્ષથી દેશભરની અંદર પણ જે ઉદ્યોગો ડેવલપ થઈ રહ્યા છે આપણે જોઈએ છીએ, અને ઉદ્યોગોથી રાષ્ટ્રનો વિકાસ થઈ શકે. આજે આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર બટાકાનું ઉત્પાદન 170% વધી ગયું છેલ્લા 10 વર્ષની અંદર. દૂધના ઉત્પાદનમાં 70%થી વધારો આવ્યો છે. આ જે વધારો આવ્યો છે એ ગુડ ગવર્નમેન્ટ, જે ગવર્નમેન્ટ સહકાર આપે છે એના કારણે આવે છે. હજી પણ જો સરકાર પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ ઉદ્યોગકારોને વધારે મદદ કરે અને વધારે આપવાનો પ્રયત્ન કરે, તો પ્રાઇવેટ ઉદ્યોગકારો નાના નાના જે લોકો બિઝનેસ કરે છે એ લોકોને જો વધારે સપોર્ટ થાય તો આના કરતાં પણ ઉદ્યોગો વધારે છે. અને વધુ રોજીરોટીની જે પ્રશ્ન છે કે આજીવિકાની લોકોને પ્રશ્ન છે, આજે લોકો રોજગારી બેરોજગારીના પ્રશ્નો કરે છે. બેરોજગારી છે જ નહીં, 10 વર્ષ પહેલા હતું એના કરતાં વધારે રોજગારી હતી. એટલે જે લોકોને મહેનત કરવી છે લોકો માટે બેરોજગારી નથી. સાહેબ આજે પણ મારે 50 માણસોની જરૂર છે. હું 2-3 દિવસે છાપામાં ન્યૂઝ આપું છું તો આપણે કહીએ છીએ બેરોજગારીની વાતો લોકો બૂમો પાડે છે, પણ બેરોજગારી છે જ નહીં. લાવો સ્કિલ માણસોને. આજે પણ દરેક બિઝનેસની અંદર મારી સાથે બધા બિઝનેસમેન પૂછો, દરેક બિઝનેસમાં સ્કિલ માણસોની જરૂરિયાત છે. રોજના છાપામાં કેટલી જાહેરાતો આવે છે, એ બેરોજગારીનો પ્રશ્ન જ નથી, એ ખોટો પ્રશ્ન ઉપાડીને લોકો પડે છે. એકદમ સાચી વાત છે આપની વાત, એટલે સાચી કહું છું. કારણ કે જો ડેવલપમેન્ટ થશે, ઉદ્યોગોનું ડેવલપમેન્ટ થશે તો એનાથી રોજગારી આવશે, રોજગારી વધશે એનાથી લિવિંગ સ્ટેન્ડર્ડ વધશે, લિવિંગ સ્ટેન્ડર્ડ વધશે એનાથી બાઇંગ કેપેસિટી વધશે, બાઇંગ કેપેસિટી વધશે એનાથી ઇકોનોમી વધશે, ઇકોનોમીથી આખા વિશ્વમાં આપણે આગળ વધી શકીએ. ને આ વસ્તુ ગુજરાતથી જ શક્ય છે. આપને હું પૂછવા માંગે છે, MSME સેક્ટર જે છે, આપ એન્જિનિયરિંગ સેક્ટરમાંથી આવો છો, નવા નવા ઇનોવેશન આવે છે, શું ગવર્નમેન્ટ નવા ઇનોવેશનને સપોર્ટ એ રીતે કરી રહી છે કે આપણે ચાઇનાને ટક્કર આપી શકીએ? કારણ કે આપણા પાસે ઇનોવેશન તો ખૂબ છે, પણ ગવર્નમેન્ટનો સપોર્ટ અને એ સ્કિલ ડેવલપમેન્ટની જે વાત અત્યારે કિરીટભાઈ કરી, શું આપના સેક્ટરમાં આ સ્કિલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે? જે મોદી સાહેબની યોજનાઓ છે કે જેમાં એમણે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના એમની પ્રથમ સરકારથી કરેલી છે, અને એની અંદર એટલા બધા નાના નાના સેગમેન્ટ પાડી અને દરેક સેક્ટરમાં સ્કિલ કાઉન્સિલ દ્વારા એના સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ બધા શરૂ થયેલા છે, અને એમાં પણ પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપ સાથે સતત એક પુશ આપવામાં આવી રહ્યો છે કે દેશમાં જે આપણે વિશ્વમાં આપણને એક પ્રથમ હરોળમાં દેશને મૂકવાનો છે, ત્યારે આપણા જે મહેનત કરતા આપણા કારીગરો છે, આપણા કર્મચારીઓ છે, એમની સ્કિલ પણ એ વિશ્વકક્ષાએ પહોંચે એ માટે સરકાર સતત એને પુશ કરી રહી છે અને સતત મદદ કરી રહી છે. એટલે એ આપણે જે સ્કિલ ડેવલપમેન્ટ છે, ભાઈએ કહ્યું એમ, હા અત્યારે સ્કિલ મેન પાવરની ખૂબ અછત છે, એમની સાથે હું બિલકુલ સહમત છું કે જેને કામ કરવું છે, જેને મહેનત કરવી છે, એની માટે રોજગારી એમ્પલ સ્કોપ ઊભો છે, અને એ એટલે એ રોજગારી 100% અવાઇલેબલ છે. અને આ સરકારમાં એ ખૂબ સારી જે સ્કિલ ડેવલપ કરવા માટેની વાત થયેલી છે એના લીધે ખૂબ લાભ પણ મળી રહ્યો છે ઇન્ડસ્ટ્રીમાં. રિયલ ઇસ્ટેટ સેગમેન્ટની જો આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જેટલા નવા આજે બધા લોકોને બિલ્ડર બનવું છે, પણ વ્યાજે પૈસા લાવે છે, પછી જમીનનો સોદો થાય, પછી ફાઇલ ક્લિયર થાય ત્યાર સુધી એના ઉપર એટલું બધું વ્યાજ ચડી જાય છે કે જ્યારે બિલ્ડિંગ બનીને પાછું આવે ત્યાર સુધી એને
નફો ગણવો હોય તો 1 કે 2% બી માર્જિન નફો રહેતો નથી, અને આના કારણે બિલ્ડર લોબી એ ઘણી વાર પ્રયત્નો કર્યા છે. આપનું શું માનવું છે, ઉત્તર ગુજરાતમાં આવી કઠિનાઈઓ છે, સરકારથી અપેક્ષાઓ શું રાખે છે રિયલ એસ્ટેટ સેગમેન્ટ? રિયલ એસ્ટેટ સેક્ટર જે રીતે મારા અગાઉના વક્તાઓએ કીધું એ પ્રમાણે સૌથી મોટી રોજગારી પૂરું પાડતું સેક્ટર છે. એગ્રીકલ્ચર પછી સેકન્ડ લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રી હોય તે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે, અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં એના ઉપર નભતી બીજી 360 ઇન્ડસ્ટ્રીઝ છે, નાની મોટી પ્રોડક્ટો તૈયાર કરતી, જેના ઉપર આ રિયલ એસ્ટેટ સેક્ટર ચાલતું હોય છે. પણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે આપનો પ્રશ્ન છે કે રોકાણ ઘણા મોટા થઈ ગયા, એ રોકાણની સામે બધી મંજૂરીઓ અને સરકારની તમામ પ્રોસેસમાંથી પાસ થાય અને એના ઉપર બિલ્ડિંગ બને અને પ્રોજેક્ટ પૂરો થાય, એ જે ટેન્યોર છે એ ટેન્યોર એ એટલો લાંબો થઈ જાય છે કે જેના લીધે આપે કીધું એમ બિલકુલ સાચું કીધું કે 1-2% માર્જિન ઉપર ધંધો કરતા હોઈએ, જ્યારે એવું લાગે કે બિલ્ડર એટલે ખૂબ સુખી છે, ખૂબ મોટો ધંધો કરે છે, પણ ઇન્ડસ્ટ્રી કે બીજા બધાને કમ્પેરમાં કદાચ સૌથી ઓછા માર્જિનથી ધંધો કરતા હોય એવું જ્યારે એની ડેપ્થમાં લોકો જાય ત્યારે. અને કદાચ આપનો અભ્યાસ અથવા આપનું નોલેજ એ બાબતમાં બહુ જ સાચું છે કે ઘણી બધી વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને અમારે જે મંજૂરીઓ લેવાની ને બધામાંથી પાસ થવું પડે છે, એ પ્રોસેસ જે છે એને સરળીકરણ અને સિંગલ વિન્ડો, કદાચ આપને ખબર હોય તો વર્ષો પહેલા આપણા ત્યાં ગાડી રેગ્યુલરલી ઇન્કમટેક્સની સ્ક્રુટિનીઝ આયા કરતી હતી, એના રેગ્યુલર આપણે અટેન્ડ કરવી પડતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે ઓનલાઈન ફેસલેસ સિસ્ટમ આવી ત્યારથી એ વસ્તુ બંધ થઈ ગઈ અને ઇન્કમટેક્સમાંથી લોકો, દરેક બિઝનેસમેન, દરેક ઇન્ડસ્ટ્રીવાળા ઘણી રાહત અનુભવવા માંડ્યા. એવી જ રીતે આરઓસી પણ ફેસલેસ થઈ ગયું, અને એ ફેસલેસ થવાથી આરઓસીના જે બી કામ હતા એ સરળ થઈ ગયા અને ઓફિસમાં બેસીને થવા માંડ્યા. આવી જ કંઈક જરૂરિયાત રિયલ એસ્ટેટ સેક્ટરને છે રેવન્યુ અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જોડેથી, કે ફેસલેસ સિંગલ વિન્ડો સિસ્ટમ, સિંગલ વિન્ડો ક્લિયરન્સ અને ઇઝ ટુ ડુઈંગ બિઝનેસની જે સરકારનું કમિટમેન્ટ છે એ બાબતમાં ઘણું કામ કર્યું છે સરકારે. હું એવું નહીં કહું કે નથી થયું, પણ હજુ ઘણું બધું કરવાનું બાકી છે, અને જો એ થાય તો જે રોકાણ અને રોકાણ પર થતા વ્યાજ અને એનું જે ભારણ છે એ કેટલાક અંશે ઘટી શકે, અને જે પ્રોસેસ મંજૂરી લેવાથી લઈને રેરામાં એપ્રુવલ કરવાનો, પ્રોજેક્ટ એપ્રુવ કરવા સુધીની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં જો સમય બચે તો એ વ્યાજનું ભારણ ઘટે, અને એની સામે કદાચ આપણે આ જ માર્જિનથી જો ધંધો કરતા હોઈએ તો મકાનો સસ્તા લોકોને આપી શકીએ, અથવા કદાચ બિલ્ડરોને સસ્ટેનેબિલિટી વધે. આમ લોકો જ્યારે કોઈ પણ ફિલ્ડમાંથી આવતા લોકો બિલ્ડર બને છે ત્યારે એક બ્રાઇટ ફ્યુચર જોઈને આવે છે, પણ જ્યારે એ આ પ્રોસેસમાં આવે છે ત્યારે એમને ખબર પડે છે કે આમાં ઘણા બધા હજુ ઓબ્સ્ટેકલ્સ છે, ઘણા બધી વસ્તુઓ દૂર કરવાની જરૂર છે. અને અમે સતત સરકારને અમારા એસોસિએશન દ્વારા આ બાબતે ધ્યાન દોરતા રહીએ છીએ, અને ઘણા બધા રિફોર્મ્સ રેવન્યુમાં, અર્બન ડેવલપમેન્ટમાં આવ્યા છે, પણ હજુ ઘણા બધા કરવાની જરૂર છે, અને એ થશે, અને આવનારા વર્ષોમાં જો એ થશે તો હજુ પણ રિયલ એસ્ટેટ સેક્ટર વધારે બ્રાઇટર ફ્યુચર સાથે આગળ વધી શકશે. કિરીટભાઈ, એક બીજો ખાસ સવાલ એવો આપને પૂછવાનો છે કે આપણે વિઝન મહેસાણાની વાત કરીએ છીએ, રાઇઝિંગ ગુજરાતની જયારે વાત કરીએ છીએ, 5 વર્ષનું વિઝન લઈને કોઈ બી બિઝનેસમેન ચાલે છે. આજે ડેનમાર્ક છે કે જર્મની છે, તો જર્મનીમાં ડેરી ઉદ્યોગોને લાગતા મશીનો બહુ વ્યવસ્થિત બને છે. ડેનમાર્ક છે તો ત્યાં હાઈ ટેકનોલોજી છે. દૂધ, આપણને ખબર છે કે દૂધ આપણે નિર્ભરતા પશુઓ ઉપર છે, પશુપાલકો ઉપર છે, તો જે દૂધથી બનતા જે બાય પ્રોડક્ટ છે એને અંદર કેવું ભવિષ્ય આપને દેખાય છે? દૂધની બાય પ્રોડક્ટો અનેક ઘણી બને છે. આપણે પણ બજારમાં જોઈએ છીએ કે રોજે રોજ નવી નવી પ્રોડક્ટો આવે છે. કેટલીક ચીજ હોય તો આપણને ચીજની ખબર હોય, પણ ચીજમાં પણ 50 પ્રકારની ચીજ હોય, પનીર હોય છે, ગમે તે, આ બધી જે બાય પ્રોડક્ટો છે એ બનાવવાની મશીનરી છે એ મોટાભાગની મશીનરી બધા આપણે બહારના દેશોમાંથી આયાત કરીએ છીએ.
હવે આપણા દેશમાં પણ હવે શરૂઆત થઈ છે, સારી સારી કંપનીઓ સારી બ્રાન્ડેડ રહી અને મશીનરી પણ બનાવવાની શરૂઆત થઈ છે મોદી સાહેબને આવ્યા પછી. ને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગની અંદર જે ગ્રોથ થયો છે અને જે ક્રાંતિ થઈ છે એનાથી હવે ડેરી ઉદ્યોગ, આમ તો એવું હતું કે ડેરી ઉદ્યોગની કોઈ પણ મશીનરી હોય એટલે ઇન્ડિયામાં બને જ છે કે ઇન્ડિયામાં મળે જ નહીં, હવે તો ઇન્ડિયાની જ કંપનીઓ સારામાં સારી કંપનીઓ બનાવે છે અને પરદેશની કંપનીઓ કરતો પણ સારી ક્વોલિટીવાળી મશીનરી આપણે ભારતમાં બનવા લાગી છે. તો બાય પ્રોડક્ટનો વિચાર કરીએ તો દૂધની અંદરથી અનેક પ્રકારની બની શકે, દૂધમાંથી રોજ નવું બની શકે, રોજ નવું શોધી શકાય અને આવું જે નવું નવું બને છે એ આપણે ઇન્ડિયાની જ વસ્તુ, ધારે કે આપણી ઘણી બધી કંપનીઓ બ્રાન્ડ પરદેશમાં પણ આપણે નિકાસ કરીએ છીએ. અમે પણ હવે ટૂંક સમયમાં શરૂઆત કરી રહ્યા છીએ દુબઈને અહીંથી નિકાસ કરવાની શરૂઆત ટૂંક જ સમયમાં અમારી લગભગ આ મહિનાના એન્ડમાં કે જૂન મહિના સુધીમાં અમારી શરૂઆત થઈ છે. તો બાય પ્રોડક્ટમાં ઘણો ચાન્સ છે અને બાય પ્રોડક્ટ બનાવ્યા પછી એનો જોઈએ તો પ્રોફિટ પણ સારો એવો મળે છે અને બાય પ્રોડક્ટમાંથી સમાજને એક સારા ઉદ્યોગ મળી શકે છે. અને દૂધની બાય પ્રોડક્ટ એવું છે કે એમાં એવું કે જરૂર નથી કે બહુ મોટો પ્લાન્ટ કે બહુ મોટા રોકાણની જરૂર હોય, ઘરે નાના ગૃહ ઉદ્યોગો કરીને પણ આપણે નાની નાની બાય પ્રોડક્ટ બનાવી શકીએ તો અનેક લોકોને રોજીરોટી મળી શકે. અને દૂધના ધંધાની અંદર જો સરકાર પણ એમાં થોડોક વધારે સહાયતા આપે અને નાના નાના ઉદ્યોગો, કઈ બધી જગ્યાએ મોટો બિઝનેસ થવો જરૂરી નથી, એમ નાના લોકોને પણ જો નાની મદદ મળે તો એ લોકો પોતાના ઘરે પણ બાય પ્રોડક્ટ બનાવી શકે છે અને નાની નાની બાય પ્રોડક્ટ કરી અને સમાજમાં જે નીચા સંસ્કૃતિ આપણે પહોંચાડી શકીએ છીએ. મુકેશભાઈ એક સવાલ છે. મુકેશભાઈ એ સારો સવાલ પૂછ્યો છે, મારા બિઝનેસના લગતો છે. હમણાં 10 દિવસ પહેલાં જ મેં અમારી બ્રાન્ડનું એક આખું આઉટલેટ શરૂઆત મોઢેરા રોડ ઉપર કરી છે મહેસાણામાં. મેં શરૂઆત એટલા માટે કરી કે અમે ક્વોલિટીવાળી વસ્તુ બનાવી છે. જે દિવસે શરૂઆત કરી પહેલા દિવસે અમારો સિદ્ધાંત રહેલો છે કે ક્વોલિટી વગર કોઈ બનાવવું નહીં. હવે બજારમાં એવું હતું લોકોની માન્યતા ભાઈ ક્વોલિટી હોય છે પણ ભાવ મળતા નથી, કેમ તો મોટી મોટી બ્રાન્ડોની સામે તમે એની સામે વેચી શકતા નથી અને નાની બ્રાન્ડો એટલું બધા પ્રકારનું એડવર્ટાઇઝેશન કરે અને એટલે સસ્તું માલ વેચે તો એમાં તમે વેચી ના શકો. તો આપણી બ્રાન્ડને કેવી રીતે કરવું, તો પોતાનું આઉટલેટ હોય તો આપણે આપણા ભાવથી બજારમાં માલ વેચી શકીએ. તો અમે એમાં ટૂંક સમય પહેલો જ 10 દિવસ થયા છે, 10 દિવસ પહેલો જ અમે શરૂઆત કરી છે પણ 10 દિવસનો એટલો બધો સારો રિસ્પોન્સ છે. કદાચ તમારે મુકેશભાઈ એ બાજુ નીકળવા થાય તો રાત્રે જુઓ તો લગભગ હું ગઈકાલ રાત્રે જ ત્યાં ગયો તો 10:30-11 વાગે, તો 11 વાગે લગભગ 50-60 લોકો ત્યાં આગળ બેઠેલા હતા. કોઈ આઈસ્ક્રીમ ખાતું હતું, કોઈ લચ્છી પીતું હતું, બધા લોકો મેં પાછળથી બેસીને ખાલી બધાના રિવ્યુ જાણે એમને ઓનર તરીકે નહીં ભાઈ એમને ગયો હતો. તો લોકો કહેતા ભાઈ ખૂબ સરસ લચ્છીની પ્રોડક્ટ છે, સારી આઈસ્ક્રીમ છે. આ જે ક્વોલિટીની વાતો લોકો કરતા હતા એ જોઈને મને પણ આનંદ થયો કે મને પોતાનું ગૌરવ લાગ્યું કે આટલી સરસ પ્રોડક્ટ આપણે આજે શહેરમાં આપી રહ્યા છીએ અને સારી ક્વોલિટીની પ્રોડક્ટ હોય તો બજારમાં સારા ભાવ મળે છે. એવું નથી કે સારી બ્રાન્ડ હોય તો જ મળે, તમારી પ્રોડક્ટ સારી હોય તમે કરી શકો છો અને સારું મળી શકે છે. અને એ પાર્લરની અંદર પણ આજે 8-10 લોકોને રોજીરોટી મળે છે, જે રોજગારીનો પ્રશ્ન છે ને તમે કંઈક નાનું કરો તો લોકોને રોજી આપી શકો છો. મુકેશભાઈ અમારું આજ સવારે જ મિટિંગ હતી અને અમારું થયું છે કે આ વર્ષે અમે એપ્રિલ મહિનામાં શરૂઆત કરી છે અને આ એક વર્ષની અંદર ગુજરાતભરમાં 100 પાર્લર અમારા પૂરા કરીશું એવો અમારો ટાર્ગેટ છે. કા એક વર્ષમાં અમે આવા પોતાના 100 પાર્લર પૂરા કરીશું અને 100 પાર્લર પૂરા કરી અમે અમારો પોતાનો આર્થિક તો ગ્રોથ કરીશું. સામે તમે વિચાર કરો કે એક પાર્લરમાં જો અમે 8-10 લોકોને રોજીરોટી આપી શકતા હોય તો 100 પાર્લર કરીશું તો 1000 લોકોને અમે રોજીરોટી એમાં આપીશું. એટલે દેશમાં જે રોજી આજીવિકાનો પ્રશ્ન છે, રોજીરોટી અને આજે જે બેરોજગારીના પ્રશ્નો ઉભા કરે છે એમાં પણ ઉદ્યોગો નાના નાના સાહસ કરીને આવું મોટું કામ થઈ શકે છે. એટલે સાહસ અને આ લક્ષ્યને સિદ્ધ કરવાનું સાહસ તમારામાં દેખાઈ રહ્યું છે. સંદીપભાઈ તમને સવાલ કરીશ કે તમે કીધું કે જે લેન્ધી પ્રોસેસ છે એનું જો સરળીકરણ થઈ જાય તો બિલ્ડર્સ એસોસિએશન બિલ્ડર સેક્ટરને ખાસો એવો ફાયદો થઈ શકે છે, કેવા પ્રકારની અપેક્ષા છે અને એ લેન્ધી પ્રોસેસને સરળ તમે તમારા શબ્દોમાં કેવી રીતે કહી શકો? ઘણી બધી લેન્ડ પરચેસ કરી અને ત્યાં ગાડી કન્સ્ટ્રક્શન કરવા સુધીમાં લગભગ અમારે 30 ટેબલ ફરવાના થાય. એને પ્રક્રિયા, જો નવી શરતમાંથી જૂની શરતમાં જમીન કરવાની હોય તો એની પ્રક્રિયા, એને પ્રક્રિયામાં વિવિધ
ડિપાર્ટમેન્ટના એનઓસી હવે એને ઓનલાઈન થઈ ગયું છે, તેમ છતાં પણ તેમાં સમય જાય છે અને એ બધું થઈ ગયા પછી પ્લાન પાસ, કન્સ્ટ્રક્શન પરમિશન, આ બધી જ જે પ્રોસેસ છે એ જ્યારે જમીન ખરીદે છે ત્યારે બિલ્ડરને અથવા કોઈ બી ખરીદનારને નક્કી હોય છે કે એમણે આ ડેવલપમેન્ટ કરવા ખરીદી છે, તો આ બધી જ પ્રોસેસ સાયમેટેનિયસ થવી જોઈએ. આ પતે પછી આ કરો ને આ પતે પછી આ કરોની જગ્યાએ બધી જ પ્રોસેસ એક સાથે થઈ જવી જોઈએ. અને જ્યારે બધી જ પ્રોસેસ સાથે પતે તો કદાચ જે બધી પ્રોસેસ પૂરી કરવામાં 12 મહિનાથી વધુ સમય જાય છે એ કદાચ 2 થી 3 મહિનામાં જ પતાવી શકાય. અને અત્યારે રેરા ઓનલાઈન છે, પણ રેરામાં એવી જ રીતે કન્સ્ટ્રક્શન પરમિશન લો રાઇઝ અત્યારે ઓનલાઈન છે, પણ દરેક વસ્તુમાં હજુ પણ હ્યુમન ઇન્ટરવેન્શન ચાલુ છે. એટલે કે દરેક જગ્યાએ આપણે કોકને કોક જગ્યાએ ફોલોઅપ માટે જવું પડે છે. આપણે કેટલીક વસ્તુઓમાં સરળીકરણ કરવા માટે એવું થઈ શકે કે જે ઓનલાઈન છે એ 100% ઓનલાઈન રહેવું જોઈએ અને એને ઓનલાઈન સિસ્ટમથી જ પરમિશન સુધી જનરેટ થવા સુધીનું તમામ કામ થવું જોઈએ અને એક માણસ એક સાથે જ આ તમામ એપ્લિકેશન કરી શકવો જોઈએ સિંગલ પોર્ટલ ઉપરથી. કોકનું જો એને ફક્ત એને કરાવવાનો ગોલ હોય તો ફક્ત એને કરાવે, પણ જેને ખરેખર કન્સ્ટ્રક્શન કરવું છે અને પરમિશન લેવા સુધી જવું છે તો એ સિંગલ પોર્ટલ પરથી જ બધી જ વસ્તુઓ એક સાથે થઈ શકે અને દરેક હેડમાં તમે એન્ટ્રી કરીને કરી શકો કામ અને એક સાથે 2 થી 3 મહિનામાં બધી જ પ્રોસેસ પૂરી કરીને બાંધકામ કરવા સુધી જો પહોંચી શકીએ તો લગભગ 1 વર્ષનો સમય બચી જાય. અને હવે જ્યારે લેન્ડ કોસ્ટ એટલી બધી હાઈ થઈ ગઈ છે, સ્ટેક એટલા બધા ઊંચા થઈ ગયા છે, એવા સમયે આ સરળીકરણ એ અત્યારના સમયની માંગ છે, એ થવું જ જોઈએ. જે રીતના ડેવલપમેન્ટની ને વિકાસની વાત આપણે કરી રહ્યા છીએ ને જેટલું ફાસ્ટ આપણે વિકાસ કરવાનું વાત કરી રહ્યા છીએ, આપણે ચાઇના, જાપાન કે બીજા દેશોથી આગળ વધવાની વાત કરી રહ્યા છીએ ત્યારે આ સમયની માંગ છે. આ એને એક પૂરક પ્રશ્ન છે કે કોઈ બી ઇન્ડસ્ટ્રી હોય, હું ખાલી રિયલ એસ્ટેટની વાત કરું છું, પણ આપ ઇન્ડસ્ટ્રીવાળાને પણ પૂછો કે તમે જમીન ખરીદો અને ઇન્ડસ્ટ્રી શરૂ કરવી હોય તો કેટલો સમય લાગે છે તમને, તો એમને પણ આ જ પ્રશ્ન હશે. એટલે આ પ્રોસેસ એ ઘટશે તો નહીં ફક્ત રિયલ એસ્ટેટ પણ તમામ સેક્ટર એમાં કામ કરતા સરળ થશે, સરળતાથી કામ કરી શકશે, ઝડપી કામ થશે અને ઊંચી ગુણવત્તાનું કામ વધારે સારી રીતે થઈ શકશે. અને આપની ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ, એન્જિનિયરિંગ સેક્ટર આગળ વધી રહ્યું છે, અત્યારે રાજકોટમાં અમે કોન્ક્લેવ કર્યો હતો ત્યારે ઘણા બધા લોકો અમે ખાસ રજૂઆત કરી કે એન્જિનિયરિંગ સેક્ટરમાં શું કરવાની જરૂરત છે. તો નવા ઇનોવેશન થતા હોય છે પણ એ નવા ઇનોવેશન શું સરકાર સુધી ત્વરિત પહોંચી જાય એની કોઈ વ્યવસ્થા આપણા પાસે છે? સરકાર પાસે ઘણી બધી યોજનાઓ છે સહાય કરવાની, પણ ખરેખર જે ઇનોવેટર છે કે જે વ્યક્તિ કર્યું છે કદાચ ના બી ભણ્યો હોય વધારે, તો એનો ઇનોવેશન સરકાર સુધી જાય, સરકાર એને આઈડેન્ટિફાઈ કરે, એને સબસિડી આપે, એને ઉભો કરવા માટે સરકાર કોઈ પણ પ્રકારે મદદ કરી શકે છે કે કેમ, અને જો કરતી હોય તો એનું માધ્યમ શું બને છે? આપનો સવાલ યોગ્ય છે અને સરકાર તરફથી એવી કેટલીક યોજનાઓ છે જેમાં ઇનોવેટરને જ્યારે એનું કોન્સેપ્ટ હોય તો કોન્સેપ્ટમાંથી પ્રોટોટાઇપ ડેવલપ કરવા માટે સરકાર સહાય કરતી હોય છે. પ્રોટોટાઇપ બનાવ્યું હોય તો ત્યાંથી એને પાઇલોટ બેચ એટલે કે ટેસ્ટિંગ માટેનું એને આઈડિયાને જનરેટ કરવાનો હોય તો એના માટે પણ સહાય હોય છે. એટલે આ છેલ્લા 10 વર્ષમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન એની એક આખી ઇકોસિસ્ટમ બની રહી છે. આ ઇકોસિસ્ટમને પૂરી રીતે એને એફિશિયન્સી આવવામાં ઘણો સમય જશે, પણ સરકારના સતત પ્રયત્નોથી એ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આ દરેક ઇનોવેટરો તમે આપ ઘણી જગ્યાએ જોતા હશો કે ઇવન આપણા મહેસાણામાં પણ એક નવું ઇનોવેશન સેન્ટર સરકારે અને વર્તમાન સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી
એ કલેક્ટરશ્રીના પ્રયાસોથી ઉભું થઈ રહ્યું છે અને આ વિસ્તારના લોકોને પણ એ સેન્ટરમાંથી સ્ટાર્ટઅપમાં ઇનોવેશનને લગતા કામ કરવામાં મદદ મળશે. એટલે આ ઇકોસિસ્ટમ મારા હિસાબે સરકાર તરફથી ઘણો એનો પ્રયાસ થઈ રહ્યો છે અને માનનીય વડાપ્રધાનશ્રી ઘણીવાર કહે છે કે આપણે માત્ર નોકરી લેવા માટે નહીં પણ નોકરી આપીએ એવા લોકો પણ ઊભા થાય અને એ લોકો ઇનોવેશન નવા સ્ટાર્ટઅપથી આ પોતાનો ખુદનો એવો મોટો બિઝનેસ ઊભો કરે કે જેના કારણે અનેક લોકોને રોજગારી મળે. મારા હિસાબથી મેં રાજકોટમાં બી આજ એક આખી રિસર્ચ કરી હતી કે ઇન્ડસ્ટ્રીની ગ્રોથ માટે શું કરી શકાય. સરકાર નિશ્ચિતપણે ઘણા બધા પ્રયાસો કરે છે પણ શું આપને એવું લાગે છે કે દરેક સિટીમાં એક બોડી હોવી જોઈએ જે બધા જ પ્રકારના ઇન્ડસ્ટ્રીના લોકો એની સાથે જોડાયેલા હોય અને એ બોડી પેલા ઇનોવેશન સેન્ટરને જો ગવર્ન કરતી હોય તો એ લોકો સાચા અર્થમાં કહી શકશે કે ખરા અર્થમાં આ સિસ્ટમ સરકારી નથી થઈ ગયું ને? કારણ કે ઇનોવેશન સેન્ટર ખુલી ગયું, બધા લોકોને કીધું, પણ પછી ત્યાં થાય છે શું? એનું આઉટકમ ઉપર જો ઇન્ડસ્ટ્રી વોચ કરે તો સારા અને સાચા અર્થમાં વસ્તુ આવી શકે છે એવું મારું માનવું છે. બીજું એક ખાસ વાત મારે આપનેથી એક સહમતી બી લેવી છે કે જે વિસ્તાર છે એ વિસ્તારમાં શું જરૂરિયાત છે એને લઈને પછી જો આઈડિયેશન આવે કે ફોર એન એક્ઝામ્પલ આજે જાણીએ છીએ કે મહેસાણા ઉત્તર ગુજરાતમાં ડેરી ઉદ્યોગ બહુ સારી રીતે ચાલી રહ્યો છે, તો ડેરી ઉદ્યોગમાં કઈ સ્કિલની જરૂરત છે, ડેરી ઉદ્યોગમાં કઈ મશીનરીની જરૂરત છે, એના માટે એક જગ્યા ઉપર બધા ભેગા થાય અને પછી કહે કે ભાઈ મારે 5 વર્ષનું વિઝન આ છે, તમે ઇન્જિનિયરિંગ સેક્ટરમાં છો તો શું તમે આ વસ્તુ બનાવી શકો, તો મને હેલ્પ થાય, તો મારે ક્યાં બહારથી મંગાવી ના પડે, મહેસાણામાં બધા મહેસાણામાં હું લઈ લઉં. રિયલ ઇસ્ટેટ સેક્ટર તો બહુ વાસ્ટ સેક્ટર છે, કેમ કે એની અંદર સિમેન્ટ બી આવી જાય, સળિયા બી આવી જાય, સિરામિક બી આવી જાય. હવે સિરામિક મોરબીનું હબ છે, હવે ઘણી બધી આપણે જગ્યા જોઈએ જો સિરામિક ચાઇનાથી લોકો મંગાવવા લાગ્યા છે, કેમ કે ચાઇનાનું સિરામિક અહીંયા ઇમ્પોર્ટ કરવા બાદ બી સસ્તું મળે છે, તો શું કામ આપણું સિરામિક મોંઘું મળે છે? આના માટે શું એક બધી ઇન્ડસ્ટ્રીને ભેગી થઈને એક થિંક ટેન્ક જેમ કામ કરવું જોઈએ કે કેમ? ના, 100% આપનો મુદ્દો ખૂબ સાચો છે. થોડા ઘણા પ્રયત્નો જે ક્લસ્ટર ડેવલપમેન્ટ છે એની સ્કીમ દ્વારા સરકાર આવું કરતી હોય છે, પણ મેં કહ્યું એમ કે આ બધી ઇકોસિસ્ટમને ડેવલપ ફૂલી ઓપરેટ થવામાં સમય લાગતો હોય છે. અને એક આપ વાત સાચી છે કે જો લોકલ ઇન્ડસ્ટ્રી એક સાથે ભેગી થઈ અને ઇનોવેશન અને ક્લસ્ટર ડેવલપ કરે પોતાના વિસ્તારમાં તો એનો ખૂબ લાભ મળે. આપને એક ઉદાહરણ આપું તો આજે મહેસાણા એ રોડ કન્સ્ટ્રક્શન મશીનરીના ક્લસ્ટર તરીકે પોતાની જાતે ડેવલપ થયું છે. આજે હું આપને એમ કહી શકું કે લગભગ 70-80% મશીનરી પૂરા ભારત દેશમાં જે સપ્લાય થાય છે એ આ ઉત્તર ગુજરાત વિસ્તારમાંથી થાય છે, કે જે પણ એક ક્લસ્ટર ડેવલપ થયેલું છે. પણ આપની વાત સાચી છે કે કદાચ એના વધારે સંકલન કરવાના, વધારે લોકો સાથે આવે, ઇન્ડસ્ટ્રી સાથે મળીને એક ટીમની માફક કામ કરે તો આપણને એનું પરિણામ વધુ સારું મળી શકે. કિરીટભાઈ, આપને આજે અમારા માધ્યમથી જે ખેડૂતો છે એમને શું સંદેશો આપવાનો છે? કેમ કે આપનો આખો બિઝનેસ ખેડૂતો ઉપર, પશુપાલકો ઉપર ડિપેન્ડન્ટ છે. આજે પશુપાલન બી બહુ જ સારી ટેકનોલોજીથી થઈ રહ્યું છે એનો આપણને ગર્વ લેવો જોઈએ ગુજરાતમાં, કેમ કે હું ઘણો ફર્યો છું અને ઇન્ડસ્ટ્રી અને આ ઇકોનોમી મારો પ્યોર સબ્જેક્ટ રહ્યો છે, કે આના માટે આપણે શું કરી શકીએ? મીડિયાના માધ્યમથી બી અમે રાજકોટમાં કોન્ક્લેવ કર્યો, ત્યાં અનાઉન્સમેન્ટ કર્યું કે 6 જૂન બાદ આપણે ડેડિકેટેડ ડેલીનો બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીના લાગતા પ્રશ્નોનો એક શો રાખીશું, જેનો સરકાર અને ઇન્ડસ્ટ્રીના વચ્ચેનો માધ્યમ બનીશું. માર્કેટિંગ આપ આરામથી કરી શકો અને કોઈ પણ પૈસાની અપેક્ષા વગર ઇન્ડસ્ટ્રીની ગ્રોથ થશે તો જ બધા ગ્રોથ થશે. આજે અમારું મીડિયા હાઉસ બી છે, ઇન્ડસ્ટ્રી ગ્રોથ થશે તો અમે ગ્રોથ અમને મળશે. અને આના માટે અમે સ્પેશિયલ સેગમેન્ટ બી ઉભો કરી રહ્યા છે, સ્પેશિયલ શો બી ચાલુ કરી રહ્યા છે. કિરીટભાઈ, આપને જે ખાસ પ્રશ્ન છે કે શું અપેક્ષાઓ ખેડૂતો પાસે છે, પશુપાલકો પાસે છે, અને એમને કેવી રીતે પશુપાલન કરવું જોઈએ જેથી એ કોઓપરેટિવ સેક્ટરમાં તો દૂધ આપી શકે પણ પ્રાઇવેટ સેક્ટરમાં બી વધુ આપી શકે? આપનો પ્રશ્ન ખૂબ વિચારવા જેવો જ છે કે પશુપાલનના બિઝનેસ જો વધારવો હોય તો સૌથી પહેલો એક વિચાર કરવાની જરૂર છે કે આજે ગામડા લેવલે પશુપાલકના ઉદ્યોગમાં કમાવાનું નથી એવું નથી. જો ખેડૂત મહેનત કરે અને 5-10 ભેંસો રાખીને કામ કરે તો સારામાં સારી રીતે
કોઈ ગવર્મેન્ટની નોકરી કરે એના કરતા સારી રીતે સુખી થઈ શકે છે. પણ સૌથી મોટું મહત્વનો પ્રશ્ન આજે એવો થયો છે ગામડાઓની અંદર કે ખેડૂત જો ભેંસ રાખે છે તો સમાજમાં એનું જે ગૌરવ જરવાવું જોઈએ એ ગૌરવ જરવાતું નથી. આજે કોઈ પણ ના ઘરે ભેંસ હોય તો છોકરી નાખવાની હોય તો કે ભેંસ રાખે છે તો કોઈ છોકરી આપતું નથી. સરકારી નોકરી જોઈએ, સરકારી નોકરી જોઈએ છે. પણ સમાજની આ મેન્ટાલિટી જો બદલાય અને બદલવા માટે સમાજના પ્રતિષ્ઠિત લોકો પ્રયત્ન કરે, ભાઈ સરકારી ગુલામી કરવી એના કરતા પોતાની ભેંસ રાખીને જીવવું એ અસ્મિતાયુક્ત જીવન છે. એ મેન્ટાલિટી બદલવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ભેંસ રાખવી એ કંઈ ગૌરવપૂર્ણ નહીં. મારી બા પણ ભેંસ રાખતી હતી, અમે લોકો નાના મોટા ભેંસ સાથે રમીને મોટા થયા છીએ બરાબર. પણ ખેતીનું કામ કરવું કે પશુપાલન કરવું એ ગૌરવપૂર્ણ બિઝનેસ પણ છે અને એક પશુ જોડે આત્મીય સંબંધ પણ એક આ વિચારને મેન્ટાલિટી બદલી અને ધીમે ધીમે ખેડૂતોને જો આ માટે પ્રોત્સાહિત કરીશું એમાં ગવર્મેન્ટ પણ અત્યારે પ્રયત્ન કરી રહી છે. ગવર્મેન્ટ કેટલી યોજનાઓ છે આવી નાની મોટી કે ભાઈ ખેડૂતોમાં પ્રોત્સાહિત થાય, ખેડૂતો વધારે ભેંસો રાખે, ભેંસો રાખ્યા પછી એની પાછળની માવજત, એની દવાઓનું કામ આ બધું ગવર્મેન્ટ આપે છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે ગવર્મેન્ટ ઉપરથી આપે ખરી, પણ જે બેઝિક મગજ જે વાત છે કે વિચાર બદલવાની એ તો સમાજના શ્રેષ્ઠી લોકોએ કરવું જોઈએ. સમાજમાં જે ખેડૂતનું ગૌરવ જરવાતું નથી, આજે મારે પણ દીકરી નાખવાની હોય તો કોઈના ઘરે માણસ કે ગામડામાં રહે છે ઘરે ભેંસ રાખે છે તો કોઈના ઘરે દીકરી જોવા પણ નહીં જાય, કોઈના ઘરે દીકરી આપવા માંડી ને દીકરાને જોવા કોઈ ના જાય. એટલે સારો બિઝનેસ હોવા છતાં પણ, સારું કમાવાનું હોવા છતાં અને કમાવાનું બિઝનેસ એના કરતો પણ બીજે વિશે કે ઘરમાં બધા સાથે રહી એક કુટુંબ વ્યવસ્થા સારી રીતે જાળવી શકાય એવું સારું આપણા પૂર્વજોએ આપેલું સારી વાત હોવા છતાં પણ આપણે લોકો એમ વિચારે છે કે ઢોર પાડે છે, પણ ઢોર નથી પાડતો એ પશુધન છે. અને ખરેખર આપણો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, આપણા લોકો સૌથી વધારે વસ્તુ ગામમાં છે. રૂરલ ઇકોનોમી ઉપર જો ભાર મુકાય, રૂરલ ઇકોનોમી કેવી રીતે ડેવલપ થાય એના માટે જો સરકાર ધ્યાન આપે તો 100% આપણે ચાઇના કરતાં બી વધુ આગળ વધી શકીએ છીએ, અમેરિકા કરતાં બી વધુ વધી શકીએ છીએ. મેં ઘણા યુરોપિયન કન્ટ્રીમાં હું ફર્યો છું, ત્યાં મેં જોયું, નેધરલેન્ડ્સમાં મેં જોયું છે, ત્યાં લોકો પશુપાલન અને ગાય ભેંસનું દૂધ અને ડેરી ઉત્પાદન સાથે જોડાયેલા છે. એમનો સમાજમાં એક મોટો વટ છે, રેસ્પેક્ટ છે કે આ ડેરી ઉદ્યોગમાંથી આવે છે કે આને ઘરે આ પશુપાલન કરે છે. તો આવું એક વટ આપણા પાસે હતો જ, આપણે ભૂલી ગયા છે કદાચ. હિરીટભાઈ, એ વાત તમારી સાચી જ છે. અને ગામડાઓની અંદર જો ખેડૂતનું ગૌરવ સચવાય છે તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. હું તમને એક વ્યક્તિગત વાત ના કરવી જોઈએ પણ છતાં કહું છું કે મારો દીકરો છે અમેરિકા ભણીને આવ્યો, અમેરિકા જ હતો. લોકો ઘણા બધા કહેતા હતા કે અમેરિકામાં રહેવાનો તો કેટલી બધી ચાન્સ મળે, લોકો એકથી જોડીને જાય છે. પણ મારી પહેલેથી એક ઈચ્છા હતી એમ કે મારે અમેરિકાની ગુલામી કરાવી નથી એમ. અમેરિકા કરતો પણ વિશે અહીંયા કરી શકે છે એમ. અને મેં અહીંયો જ મારી અત્યારે મારી સાથે ડેરીમાં છે અને એ સૌથી મોટું કામ કે તું ગામડામાં જા, ખેડૂતો જોડે બેસ, ખેડૂતો જોડે બેસ્યા પછી જીવનની ખબર પડશે કે પશુપાલન કેવી રીતે થઈ શકે છે અને દૂધનું પ્રોક્યુરમેન્ટ કેવી રીતે, આ બધી જ વાતો એને અત્યારે શીખવી જોઈએ તો લોકોને ખેડૂતનું ગૌરવ જણાય. અને આ બધા લોકો જો ધીમે ધીમે ખેડૂતનું ગૌરવ વધારવાનું કામ કરીશું તો આપ મેરે બધા જ પ્રશ્નો વિચારસરણી બદલવાની જરૂર છે, માનસિકતા બદલવાની જરૂર છે. સમયનો અભાવ છે. મુકેશભાઈ જે સવાલ કરો છો ફટાફટ આપણે કહીએ. કિરીટભાઈ, મારે આપને એક મારો આપનો સવાલ છે કે આપ ડેરી ઉદ્યોગ સાથે એટલે કે ભારત હોર્ન્સ ડેરીના ચેરમેન છો, સાથે સાથે એક શૈક્ષણિક સંસ્થામાં પણ આપનું મહત્વનું યોગદાન આ વિસ્તાર માટે રહ્યું છે. ફ્યુચર્સ પ્લાનિંગ એજ્યુકેશન દ્રષ્ટિએ શું આપનું રહેશે ખાસ? મુકેશભાઈ, વાત સાચી છે તમારી કે શિક્ષણ સાથે જોડાયેલો આજે તમારા માધ્યમ દ્વારા કહું છું કે મારી શિક્ષણની જે ખરેખર પ્રેરણા, શિક્ષણનું આનંદભાઈના બાપુજી સાહેબને શિક્ષણ માટે ખૂબ પ્રેમ હતો અને મારા તો ખૂબ નજીકમાં રહેલા છે. અને એમનું જોયા પછી પણ મને લાગ્યું હતું એમ કે શિક્ષણ સંસ્થા એક થવી જોઈએ. પણ આપણા માધ્યમ દ્વારા, આપના દ્વારા એક ખાસ વાત મારે કહેવી છે કે મીડિયા સંસ્થા એ ખરેખર અષ્ટગુરુ સંસ્થામાં એક ગુરુ સંસ્થા છે. તો શિક્ષણને આપણે ખાલી એબીસીડીનું શિક્ષણ એ શિક્ષણ ના સમજીએ. આજે તમે ઘણી બધી વાતો હું તમારા ન્યૂઝ ચેનલ પર જોતો હોઉં છું તો તમે બતાવો છો કે કોઈ સ્કૂલની અંદર બાળક કચરો વાળે છે તો તમે એને નેગેટિવ ન્યૂઝ તરીકે બતાવો છો બરાબર. કોઈ સ્કૂલની અંદર બાળક ઈટો ઉપાડે છે તો તમે એને કે ભાઈ આ સ્કૂલના સંચાલકોને આ કહે. પણ શું બાળકના જીવનનું ઘડતર જરૂરી નથી? સાહેબ, હું નાનો હતો ત્યારે મારી સ્કૂલના કચરા પોતા મેં કરેલા છે,
અને એનાથી મારા જીવનમાં કોઈ અગવડ નથી આવી, એનાથી મારા જીવનનું ઘડતર થયું. આજે શિક્ષણ એટલે આપણે જે ફક્ત એ સમજીએ છીએ કે આપણે એ જ સમજીએ કે શિક્ષણ એટલે આ એબીસીડી ભણાવી દેવી, ઇંગ્લિશમાં ઘડતર જરૂરી છે, ભણતરની સાથે ઘડતર. આજે હું જે શિક્ષણ સાથે સાથે જોડાયેલો છું, 1000 કરતા વધારે બાળકો મારી સંસ્થા સાથે જોડાયેલા છે. તમે કોઈક વખત સમય મળે તો મારી શાળાની મુલાકાત લેજો. શિક્ષણ એ મારો વ્યવસાય નથી કે પ્રોફેશનલ તરીકે મારું કામ નથી. બાળકોનું જીવન ઘડતર અને સંસ્કાર, તમે લોકો મીડિયામાં જઈને જોજો તો અમે તો બાળકો અમારે તો કામ કરે છે, પણ એમાં બાળકો પણ રાજી છે અને વાલી પણ રાજી છે. કિરીટભાઈ, તમારી સાથે વાત કરીશું ને તો આપણને લાગે છે કે આ સેશન ઓછું પડશે. આનંદભાઈ, ટૂંકમાં તમારો જવાબ. હાજી, એ હું કિરીટભાઈ ની વાત સાથે ખૂબ સહમત છું. આપણે એક આપણી વિચારસરણી બદલવાની જરૂર છે. આપણે જયારે જાપાનના બાળકો એમની સ્કૂલમાં એમના ટેબલ સાફ કરતા હોઈએ ત્યારે આપણે તાળીઓ પાડીએ છીએ, અને આપણા દેશમાં જયારે આપણે ભણતા વિદ્યાર્થીઓને તાલીમ આપવા માંગીએ કે પોતાનું કામ જાતે કરવું, તો એ ઘણીવાર મીડિયામાં નેગેટિવલી આવે છે કે આ શાળાના શિક્ષકો કે આ લોકો આવું કરાવે છે. હા, ક્યાંક કોઈ જગ્યાએ વધારે પડતું થતું હોય કે કોઈ એ વસ્તુ છે તો એનો સ્વાભાવિક રીતે વિરોધ હોવો જોઈએ, પણ દેશને આગળ લઈ જવો હોય તો જ્યારે બાળકો નાના છે ત્યારે જ પોતાનું કામ પોતે કરવું, અને સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે એકદમ પ્રતિબદ્ધ રહેવું એ શીખવાડવું ખૂબ જ જરૂરી છે, અને એ શાળાઓમાં જ શીખવાડી શકાય એવી મારી માન્યતા છે. આનંદભાઈ, ખાસ ઉદ્યોગ જગતથી આવો છો એટલે પૂછું છું, ઓએનજીસી આપણું મહેસાણાનું એક ગૌરવવાળો એક એસેટ છે, એનું કોઈ મશીનરી સ્પેરપાર્ટને લઈને ઉદ્યોગ જગતને આપણે જણાવતા એક માહિતી આપું તો, જે મહેસાણા એટલે ઉત્તર ગુજરાતનું મહેસાણાનું ઓએનજીસી ડિવિઝન છે એ સમગ્ર દેશમાં સૌથી વધારે ઓઇલ અહીંયા આપણા ત્યાં પ્રોડ્યુસ થાય છે, અને એ પ્રોડક્શનની અંદર બે વસ્તુ થાય છે કે એમાં જે જોઈતી મશીનરી, તો એમાંને ઘણા બધા વસ્તુ જે મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ્સ ને વગેરે છે એ મહેસાણાના ઘણી ઇન્ડસ્ટ્રી એમાંથી આપે છે. અને એક બીજો મહત્વનો પ્રશ્ન આવે છે ખેડૂતોને ની જમીનનો, એનો તો એ પણ આપને જણાવતા આનંદ થાય છે કે આ કરંટ સરકારમાં સાંસદશ્રીના પ્રયત્નોથી ઓએનજીસીએ ખેડૂતોને અપાતા વળતરમાં ખૂબ વધારો કર્યો છે, વત્તા એક પોલિસી લેવલે ડિસિઝન લઈ અને વર્ષ દર વર્ષે એમાં કેટલાક ટકાનો વધારો થયા કરે એવી સિસ્ટમ કરી દીધી છે, જેથી વારે ઘડીએ ઓએનજીસી પાસે જઈ અને એમાંથી એને વધારા માટે આગ્રહ ન કરવો પડે એટલા માટે. એટલે ઓએનજીસી તરફથી પણ એ પોઝિટિવલી લેવામાં આવ્યું છે, અને આ વિસ્તારના લોકોને એ ખેડૂતો તેમજ અહીંયાથી જે લોકો સપ્લાય કરે છે મશીનરી પાર્ટસ વગેરે એ બધાને ખૂબ લાભ મળી રહે છે. હવે ચૂંટણીનો સમય છે એટલે છેલ્લો સવાલ રાજકીય પૂછી લઉં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન ઉપર કેટલો વિશ્વાસ છે ઉદ્યોગપતિઓનો? અત્યાર સુધી છેલ્લા આપણને મોદી સાહેબનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને 2014થી અત્યાર સુધી વડાપ્રધાન તરીકે આપણને અનુભવ છે. જ્યારે જ્યારે જે જે કમિટમેન્ટ કર્યા છે એ 100% ફૂલફિલ કર્યા છે, અને ફૂલફિલ કરવા તરફ એમનો કાયમ અભિગમ રહ્યો છે. એમણે સતત એક વાત આજે પણ કહી છે, ગઈકાલના એમના ભાષણમાં કીધી હતી કે મારે જે મિશન છે એ મિશન માટે, કોઈ સત્તા માટે નહીં પણ મિશન માટે વોટ જોઈએ છે. અને એમનું જે મિશન અને વિઝન છે એ વિઝન અત્યાર સુધી આપણે જોયું છે કે એમણે પાર પાડ્યું છે, અને આવનારા વર્ષોમાં જે રીતે એમણે ભારતને મહાસત્તા અને આર્થિક મહાસત્તા બનાવવા તરફ, ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવા તરફ એમનું જે વિઝન છે એ વિઝન માટે સતત કામ કરી રહ્યા છે. કદાચ ભારત દેશના આવા કોઈ વડાપ્રધાન ભૂતકાળમાં મળ્યા નથી ને ભવિષ્યમાં મળશે કે કેમ એ શંકા છે, કે જે 18-18 કલાક કામ કરી અને દેશ માટે પોતાનું જે વિઝન છે અને દેશની જે જરૂરિયાત છે, એ વિઝન પોતાનું નહીં પણ દેશની જરૂરિયાત માટે સેટ કરેલું વિઝન છે, દેશને મહાસત્તા બનાવવા માટે દુનિયાના તમામ દેશોનો ભારત તરફ કેન્દ્ર, ભારતને કેન્દ્ર સ્થાને લાવવાનું જે કામ એમણે કર્યું છે,
અને આજે દુનિયામાં કોઈ પણ દેશમાં કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે અથવા બે દેશ વચ્ચેના જ્યારે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય છે ત્યારે તમામ દેશના વડાઓની નજર મોદી સાહેબ તરફ હોય છે કે આનો ઉકેલ કે આની અંદર મધ્યસ્થી તરીકે મોદી સાહેબ કંઈક કરે તો કદાચ આનો ઉકેલ આવી શકે. આવું જોરદાર વિઝન જ્યારે એમના જોડે છે તો મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે 400 પાર આવશે અને 400 પાર આવ્યા પછી આવનારા 5 વર્ષ 10 વર્ષ હજુ પણ વધારે તેજ ગતિએ ભારત વિકાસ કરશે અને હજુ પણ વધુ આગળ વધશે અને એમનું વિઝન સાકાર કરશે. હું 110% સંદીપભાઈની વાત સાથે સહમત થાઉં છું અને એક ખાસ સાહેબના એક બીજા વિચાર તરફ પણ હું આપનું ધ્યાન દોરું છું કે સાહેબે માત્ર ઉદ્યોગો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આંતરમાળખાકીય વસ્તુ ઉપર ધ્યાન નથી આપ્યું પરંતુ છેવાડાના લોકો અથવા તો નિગ્લેક્ટેડ લોકો પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે. ખેડૂતો હોય, યુવાનો હોય, નારી શક્તિ હોય, એ બધા પ્રત્યે એમનો લાભ રહ્યો છે. અને એક મહત્વની વાત અત્યારે આપના માધ્યમ દ્વારા જણાવું છું કે એમણે દિવ્યાંગો કે જે એક નિગ્લેક્ટેડ ગણાતું એની માટે જે પાછલા 60-65 વર્ષમાં જે કામ નહોતું થયું એ કામ પોલિસી લેવલે એમના દ્વારા શરૂ કરાયું છે, જેમાંનું એક છે કે જે લોકોને બોલવાની તકલીફ છે એ લોકો આપણે એ લોકો જે સાઇન વાપરે છે તો આપણી એ કમનસીબી છે કે આપણે એ સમજી નથી શકતા. તો એમણે એ દરેક આપણા જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા જિલ્લાઓમાં એ સાઇન જુદી જુદી હતી તો એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવા માટે એક ઇન્ડિયન સાઇન લેંગ્વેજ માટેનું સેન્ટર એસ્ટાબ્લિશ કર્યું છે અને એમાં પણ ખૂબ કામ થઈ રહ્યું છે. આમ માનનીય વડાપ્રધાન શ્રી માત્ર ઉદ્યોગો માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પણ દરેક લોકોને માટે એમણે આ કામ કરેલું છે અને એ કામના લીધે આવતા સંદીપભાઈ સાથે સહમત થઉં છું 5-10-15 વર્ષ સુધી આવું કામ સતત ચાલ્યા કરે તો આપણે 100% વિશ્વગુરુ થઈ જઈશું. એકદમ ટૂંકમાં બેન, ગઈકાલે તમારા ટીવી ચેનલ દ્વારા મેં કંઈક જોતો હતો ત્યારે કોઈ બોલ્યું હતું અંદર કે આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે અને ગરીબો અને ખેડૂતો માટે વિચારતી નથી. સાહેબ, હું કહું છું કે તમે અત્યારે નાના લારી ગલ્લા ઉપર જાઓ, પેટીએમ, ફોન પે, આ કોને ડેવલપ કરી છે? સાહેબ, મોદી સાહેબે બધા જ નાના મોટા ઉદ્યોગો ડેવલપ કર્યા છે અને બધા જ ઉદ્યોગો માટે સતત પ્રોત્સાહિત કર્યા. આજે ગામડાનો ખેડૂત પણ ખેતરમાં જાય છે તો યુટ્યુબ જોઈને ત્યાં રાત્રે એનું કામ કરી શકે છે. સાહેબ, પોતાના ફોન ઉપર મેસેજ કરે, વાઇફાઈ ગામડામાં વાઇફાઈ થયું છે. એટલે ખેતીને સાથે ખેડૂતો સાથે સરકાર નથી એ બોલવું એ વ્યર્થ વાળી વિલાસ છે કે ખેડૂતને જ બિઝનેસમેન બેન બનાવી દીધો છે. આજે ખેડૂત પણ બિઝનેસની ભાષામાં વિચાર કરતો થઈ ગયો છે. પોતાની ખેતી બિઝનેસનો કેમ વિચારવો? ગરીબો પણ પોતાના નાના લારી ગલ્લાને પણ બિઝનેસની રીતે વિચારતા થાય છે એટલે બધાને બિઝનેસમેન બનાવ્યા છે. એટલે એમની વાત સાચી છે કે ઉદ્યોગપતિઓની સરકાર છે પણ બધાને ઉદ્યોગપતિ બનાવવાનું એ મોદી સાહેબનો નિયમ છે અને એ રીતે કામ કરી રહ્યા છે. અને ઉદ્યોગપતિએ પણ એક નેમ લીધી છે કે રાષ્ટ્રનો રાજ્યનો સર્વાંગી વિકાસ કરવા માટે અમે તૈયાર છીએ પરંતુ અમને જે થોડી ઘણી તકલીફ થઈ રહી છે અને જે લેન્ધી પ્રોસેસ છે એ થોડી ટૂંકમાં સરળ બનાવી દેવામાં આવે તો પછી સૌનો વિકાસ જરૂરી છે અને થવાનો જ છે. આનંદભાઈ, સંદીપભાઈ અને કિરીટભાઈ, આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ઉત્તર ગુજરાત મહેસાણાના આ ઉદ્યોગપતિઓની જુબાને આપણે સાંભળ્યું કે તેઓ શું ઈચ્છી રહ્યા છે, શું આશા અપેક્ષા છે અને આગામી સરકાર પાસે તેઓ શું ઈચ્છી રહ્યા છે અને નરેન્દ્ર મોદીની સરકાર આવશે તો આ વિકાસ હરણફાળ ભરશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. મુલેટ આપણે આગળ પણ વધતા રહીશું અને આગળ પણ દિગ્ગજો સાથે વાતચીત કરતા રહીશું પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.